હમણાં એક દી એક ભાઈ ને ઘેરે ઊંઘ્યો હતી, બેને ફ્રીજ માંથી છોકરું કાઢ્યું, છોકરા નાકમાં બરફની કણી જામી ગયેલી કાનમાં. મેં કીધું આ ફ્રીજમાં કેમ રાખ્યું તું, મને કે બગડે નહીં ને. ઓય જો મેં હાથ પર ગિટાર નું ટેટુ બનાવડાવ્યું છે. તો તમે આમ ખંજવારો એટલે વાગતું હશે નહીં? બરોબર છે, બરોબર છે. કેમ હાવ ટૂંકા વાળ કરી નાખ્યા? તો કે એવું છે, વાણંદ ની દુકાને વાળ કપાવીને મેં 50 ની નોટ આપી. એની પાસે 10 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 10 ના વધારે કાપી નાખ. એ સાંભળો છો, તમે સફેદ પેન્ટ પર પીળું શર્ટ ના પહેરતા કેમ? પરમ દિવસે તમે પહેર્યું હતું ને, તમારી બેનપણી કહેતી હતી કે જો તારા દાળ ભાત આવે છે. એ ભાઈ લોકડાઉન ખુલી ગયું. લોકો કહે છે ને કે ખરતા તારા પાસે જે માંગો તે મળે, તો આજે એક તૂટેલા તારાને જોઈને મેં પણ એક વિશ માંગી કે હે ભગવાન, આ 15 તારીખે લોકડાઉન ખુલી જાય તો તારો આકાશમાં પાછો ચોટી ગયો. બોલ. એક બેન એની બેનપણી ને કે મારા સાસુ ઈ કે રોજ કચકચ 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 કર્યા જ રાખે. આ ચટણી કાયલ કે હું ખાંડતી થી દોડીને આવ્યો, જોઈજે લાદી તૂટી જાય. ત્યાં ચટણી હું મારા માથા માથે ખાંડવી. સાહેબ, ઇટલી નો પીએમ કહે છે સિચ્યુએશન અમારા હાથમાં નથી રહી. યુએસ ના પ્રેસિડેન્ટ કહે છે આવતા અઠવાડિયે વધારે મોત માટે તૈયાર રહેવું. પાકિસ્તાન ના પીએમ કહે છે કે અમે કબ્રસ્તાન રેડી કરી દીધું છે. ખાલી એક મોદી જેમ કહે છે કે તમે ઘરે રહો, બીજું બધું સરકાર સંભાળશે. સુરત શહેર નું સોનું ખાંડ વગરની ચા અને ભાઈ બહેન વગરની જિંદગી હંમેશા મોડી જ હોય છે. સાચી વાત છે ને? એક ભાઈએ ફોન કરીને મોદીજીને પૂછ્યું કે હવે આ લોકડાઉન કેદી પૂરું થાય? તો મોદીજી કે રોટલી ગોળ થવા માંડી. ઓલા ભાઈ કે નહીં, તો હજી ચાલુ રહે. એક ભાઈ ને હો માણસ નું જમણ વાળું બોલો, અને 300 માણસ થઈ ગયા. જેને પૂછો એને તમે કેની કોઈ છો કે જાનમાં આવ્યા છે, તમે કે જાનમાં આવ્યા છે. હા, જેની ત્યાં પ્રસંગ હતો ને, એ ભાઈ માઇકમાં બોલ્યો, એ કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ ઉજવવા દો અને જાનવાળા વૈયા જાઓ. તમારી પાસે 1 પણ રૂપિયો ના હોય અને તમારા ખભે હાથ મૂકીને કે ભાઈ હું બેઠો છું, હું ચિંતા ના કરતો, પૈસાની વાત નથી પણ ફક્ત ભરોસો આપે એ મોટી વાત છે, એને મિત્ર કહેવાય. બાકી નવા મોડેલની ગાડી લઈએ પછી ખબાક ખબાક કરતા બધાય ચડી જ જવાના. ઘડીક વાર થોભી જાને મારી માં કરો મારા દિલ અડાની વાત, પ્રીત તારે પાલવડે. જરૂરી નથી કે દરેક માણસ બોલવાથી સમજી જાય, ક્યારેક ટીબી નાખવા પડે. વર્ષો કૃષ્ણ ની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી તો છે ને? એટલે તો થશે એમ કહું છું. એટલે ઝેર પીવાનું મારે? બસ, તો પછી એના કરતા 6 પીને મારા દર્શન કરને. આ રિંકુ નો વર જો દર રવિવારે એને મૂવી જોવા લઈ જાય છે, હોટેલ માં લઈ જાય છે, બધે લઈ જાય છે. ને તમે? હા, તો એને પૂછી લે સોમ થી શનિ કોણ લઈ જાય છે. આઈ ગઈ બોલ બોલ કરે. ગાડી હવે ઘર ના રોહોડે જવાની,
ડુંગળી ને લસણ ની મેફિલ થવાની એ મોદી સાહેબ તમારી બહુ મહેરબાન ચડ ક્યારે ખર્ચો જ નથી કરતા યાર ખર્ચો એટલે આ તો કે મેન્ટેનન્સ થોડું છે એમને સામાન્ય પણ નથી કરતા એમ ચાલ ચાલાવે તને છે ને દરેક વાત માં ઓછું જ પડે છે લીંબુ ચુસતા ચુસતા એક વાર એવું બોલેલી કે આમાં ખટાસ ઓછી છે તને ખબર ભાઈબન આ લોકો એક પિતાએ શું મસ્ત કહ્યું છે કે મને સાથ તમારો ફક્ત સુખમાં જ જોઈએ કેમ કે દુઃખમાં તો મારી દીકરી જ કાફી છે હું શું કહું છું આ દવા મારા બદલે આ છોકરીને આપી દો એવી દયા બતાવવાની કોઈ જરૂર નથી સમજો હવે લઈ લેને સેડારી કોરોના કઈ તારો હગો નહીં થાય વટની પૂંછડી મારા તારા જોડે કોઈ વાત જ નહીં કરવા તૈયાર નથી કદું ચાલ ફટ ફટ